થરાદની માડકા બ્રાન્ચ કેનાલના પથ્થરની આડસ મૂકી આગળના ગામોમાં પાણી ન પહોંચતા પાંચ ગામના ખેડૂતોએ થરાદ નર્મદા વિભાગની કચેરી આવી લેખિત રજૂઆત કરી હતી, જેમાં પાણીને રોકવામાં આવતા આડસને હટાવવામાં આવે નહીતર ખેડૂતો વચ્ચે સંઘર્ષ થશે, જેની સંપૂર્ણ જવાબદારી નર્મદા વિભાગની રહેશે. બનાસકાંઠા જિલ્લામાં આ વખતે હજુ સુધી વરસાદ થયો નથી. બીજી બાજુ કેનાલોમાં પાણી આવતું નથી, તેથી ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. ત્યારે થરાદના માડકા બ્રાન્ચ કેનાલમાંથી પાણીનો પ્રવાહ ડેડાવા, સનાલી, ભરડવા, બેણપ તેમજ માડકાના ગામોમાંથી પસાર થાય છે. પરંતુ આ બ્રાન્ચ કેનાલના સાંકળ નંબર 1590 પિલર પાસે અમુક ખેડૂતો દ્વારા કેનાલમાં પથ્થર નાખીને પાણીને રોકી દેવામાં આવતા બાકીના ગામોમાં પાણી પહોંચી શકતું નથી. તેથી બેણપ, ભરડવા, સનાલી, ડેડાવાના ખેડૂતોએ થરાદ ખાતે આવેલ નર્મદા વિભાગની કચેરીએ આવીને લેખિતમાં રજૂઆત કરી હતી, જેમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો દ્વારા આડસ રૂપે કેનાલમાં પથ્થરો નાખવામાં આવેલ છે, જે આડસને તાત્કાલિક હટાડવામાં આવે તેમજ આગળના ગામડાઓને સિંચાઈ માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી માંગ કરી હતી. તેમજ વધુમાં ખેડૂતોએ કહ્યું હતું કે જો અડચણરૂપ પથ્થરોને હટાવવામાં નહીં આવે તો ખેડૂતો વચ્ચે સંઘર્ષ થશે, જેની સંપૂર્ણ જવાબદારી નર્મદા વિભાગની રહેશે.